परगट पार चाली करनाल माड़ी खम्मा तूने परगट पार चाली करनाल माड़ी खम्मा तूने अरे बैठी जो देशो दयाली बैठी जो देशो दयाली करनी जी से आवड़ ना उपासक अन आवड़ छे हिंगळाज नो अवतार छे जे बलूचिस्तान मा पाकिस्तान मा बिराजे अरे आवड़नी तू लई उपाधी हरवा छोड़ानी यादी कायम तू कीनियाणी अरे हरवा छोड़ानी यादी कायम तू कीनियाणी परगट पार દર્શન કરવા માટે જાય કાયમ ને એવો નિયમ ખરો ક્યારેક ન પણ જાય પણ એમાં એક વાર હું દર્શન કરવા માટે રવેચી માના મંદિરે દર્શન કરવા માટે ગયો એમાં એક ભાઈ છે પોતાના નાના બાળકને લઈ અને માનતા કરવા માટે આવેલા હવે માનતા કરવા માટે આવેલા એટલે દર્શન કરતા કરતા મેં એને પૂછ્યું તમારું ગામ ક્યું એટલે મને એને આ બાજુમાં સ્ટેશન વાવડી છે મને કે અમારું સ્ટેશન વાવડી છે સ્વાભાવિક આપણે જુઓ ખરેખર તો માણસે નામ ઠામ જ પૂછવું જોઈએ પણ આપણે એક થોડુંક એ બરોબર નથી જરૂરિયાત પડે ત્યારે જ્ઞાતિ જાતિ પૂછવી જોઈએ એની જરૂરિયાત વ્યવહારિક હોય ત્યારે જ પૂછવી જોઈએ બાકી નામ ગામ ઠામ એટલે મેં એને પૂછ્યું તમારું ગામ મને કે સ્ટેશન વાવડી પણ જ્ઞાતિનું પૂછવા હું જતો હતો ને ત્યાં જ મને વિચાર આવ્યો કે જે મંદિરમાં બિરાજે છે ઈ અને જે શ્રદ્ધાવાન માનતા લઈને આવ્યો છે ઈ એની વચ્ચે ઊભો થનાર હું કોણ આપણે કોણ એને પૂછના એની વચ્ચે ઊભો રહી જનાર એ શ્રદ્ધા અને ભક્તિની વચ્ચે ઊભો રહી જનાર જનાર આપણે અહંકારી કોણ અને જુઓ અહંકાર જ છે હું હતો ને મેં કીધું એમ કર્યું ને એટલે આમ થયું મેં કીધું એમ ન કર્યું ને એટલે આમ થયું આવું અંદર 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 ઉફાળા મારી જ રાખે છે બોલો બધાને એટલે મને એમ થયું આને પૂછવું મારે ન જોઈએ પણ બીજું એને પૂછું કે તમારે માનતા છે નહીં હતી શું કામ દર્શન કરવા માટે એટલે મને એને જવાબ આપ્યો એને બાજુમાં જે બાળક હતું ને નાનું એની સામે આમ હાથ કરી અને મને એટલું કીધું કે અમારો જે દીકરો છે ને એનો પગ છે ને ટૂંકો હતો અમુક બાળકોના એવું બને એનો પગ છે થોડો ટૂંકો હતો ને એટલે માતાજીને માનતા કરી આરતા કરીને એટલે એને હારું થઈ ગયું ને એટલા માટે હું એની માનતા ઉતારવા માટે આવ્યો છું જગદંબાને માનતા કરવા માટે આવ્યો છું હરવા છોરુડાની યાદી કાયમ તું કીનિયાણી પછી તમે જેને માનતા હો તમારા સુરાપુરા દાદા હોય કે આણંદ બાપા ઉપર તમને શ્રદ્ધા હોય એ ચામુંડા તમારી કુળદેવી હોય એના ઉપર તમને શ્રદ્ધા હોય હોય જો શ્રદ્ધાનો વિષય પુરાવાની શી જરૂર કુરાનમાં ક્યાં પયંબરની સહી છે એટલે શ્રદ્ધાની વાત છે ગભુરું આંખોમાં મેં શરૂઆતમાં વાત કરી ને એ આપણા ઘાયલ સાહેબ અમૃત ઘાયલ એમની ગઝલ શિષ્ટ સાહિત્ય લોક સાહિત્ય અને ચારણી સાહિત્ય આપણા ઘણા બધા સાહિત્યકારો ઇતિહાસકારો એને બધુંય નોકું નોકું લે ગની દહીવાળાની એક ગઝલ સાંભળજો કે બનાવટની મધુરતામાં કટુતા પારખી જાયશું કોઈ ખોટે ખોટી બનાવટ કરે ખબર સીધી પડી જાય બનાવટની મધુરતામાં કટુતા પારખી જાયશું
નિખાલસ પ્રેમથી પાસે જગત તો ઝેર પી જશે. બનાવટની મધુરતામાં કટુતા પારખી જાશું અને નિખાલસ પ્રેમથી પાસે તો જગત તો ઝેર પી જાશું. અરે જીવનની ડાળ ઉપર પુષ્પ રૂપે ફોરશું કિંતુ મધુકર વૃત્તિઓની સામે કંટક પણ બની જશું. અને પડશું તો ગગનના ઘૂમટેથી મેહુલા ધારે ઉરે ફળની તમન્ના લઈ અને માટીમાં મળી જશું. ઉરે ફળની તમન્ના લઈ અને માટીમાં મળી. ગીત હમણાં દેવરાજભાઈ ગાતા હતા લોક, આપણા લોક સંગીતના આપણા આપણા પ્રાદેશિક જે ગીતો છે, કોયલ વેઠી આંબલિયાની ડાળ એને ગાયું. આપણા લગ્ન ગીતો પણ એવા, નકર એક લગ્ન ગીત મેં હમણાં સાંભળેલું, સામે કાંઠે વાડી વાડીમાં વાયવો લીમડો, લીમડે બાંધો હિંચકો, જમાઈ કરે ડિસ્કો, ઉઘાડે માથે આવ્યા. કોઈ પણ ગીતમાં કોઈ પણ વાતમાં એમાંથી એનો કઈક મર્મ નીકળવો જોઈએ, પણ મર્મ ન નીકળે તો એ ગીત નથી, એ રચના નથી, એ કવિતા નથી. એક જણ મને કે હરેશદાનભાઈ મેં 700 કવિતા લખી, મેં કીધું બધીને પાણીમાં નાખી દે, એકાદી હારી એવી લખ, શબ્દ આર પાર નીકળી જવો જોઈએ. કવિ વચન કામન નયન અન છૂટો સુર વીરકો બાણ, કવિ વચન કામન નયન અને છૂટો સુરવીર કો બાનીએ છૂટો પણ લેગો નહીં તો છૂટો કોણ પ્રમા. આ જગતમાં જુઓ સબળ ક્ષમા, બળવાન માણસ હોય પણ ક્ષમાવાનો હોવો જોઈએ, થોડી તાકાત હોય ને ફૂફાડા મારતો હોય ને સારે ભાઈ. સબળ ક્ષમા, નિગરવ ધની અતિ ધન હોય, સંપત્તિ હોય, ઐશ્વર્ય હોય, લક્ષ્મી હોય એની પાસે, અને છતાંય એને ગર્વ ન હોય, એને અભિમાન ન હોય. આપણી સંપત્તિ તો કેટલી હોય, આ દુનિયામાં કેવા કેવા પડ્યા છે મહારથીઓ પડ્યા છે ભાઈ. સબળ ક્ષમા, નિગરવ ધની અને કોમળ વિદ્યાવંત, ગમે એટલું જાણતો હોય, જ્ઞાન જાણતો હોય, 18 પુરાણ જાણતો હોય, 4 વેદ જાણતો હોય, 6 શાસ્ત્રને જાણતો હોય, છતાંય ઈ નિર્મળ હોય, એ નિર્મળ હોવો જોઈએ તો જ એ જ્ઞાની છે. કારણ કે પ્રી બોલના સજનતા દાતારી સુરપંથી હેતા અભિયાસે ના મિલે બિનુ કૃપા ભગવન. સબળ ક્ષમા, નિગરવ ધની અને કોમળ વિદ્યાવંત, ભૂભૂષણીય ભૂપ દીન, બાકી ઉપજત ખપત અનંત, બાકી તો કેટલાય છે દુનિયામાં. શિવપુરાણ નો એક દાખલો છે કે રાવણ છે ફરતો ફરતો પાતાળ માં ગયો, બલિરાજાને મળ્યો. બલિરાજાને મળીને કીધું કે મારે ભગવાન ન્યારે યુદ્ધ કરવું છે, વિષ્ણુ ન્યારે યુદ્ધ કરવું છે. રાવણ બધે ફરતો ફરતો એને મહેલ બતાવે છે, બલિરાજા છે પાતાળમાં ભગવાન નો મોટો ભક્ત, એની વાત તો બહુ મોટી છે. એમાં એક જગ્યાએ જઈને રાવણે આમ આંગળી ચીંધી એક પદાર્થ માંથી, અને રાવણે પ્રશ્ન કર્યો કે બલિરાજા આ શું છે? એટલે બલિરાજાએ કીધું કે ઈ કાનમાં પહેરવાના કુંડળ છે. અને રાવણે ઈ કુંડળ ઉપર હાથ નાખ્યો, જે હિમાલય ઉપાડી લેતો હોય હતરંગ, એઝ અ ટોટ વી ગલા જલા પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલંબ લંબિતા, અન ભુજંગ તુમ માલિકા ટમાટમાર વયમ ચકાર ચંડ તાંડવમ તનો તુન શિવ શિવમ જટા કટાંગ શમ બ્રહ્મ બ્રહ્મંડલી નિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન. આ સંગીત ને બધું એક આયરે થાય ને, એકવાર અમારા સંગીતકારો ને ઉસ્તાદ ને સાથે તાળીઓના જોરદાર ગડગડાટ ની સાથે એમનું સ્વાગત થઈ જાય. કારણ કે ઈ સારો સૂર ને બરોબર ટ્યુન આપે ને અમને, એટલે કઈક નવું હુજે, નગર જે આવડતું ઈ હોતે ભૂલી જઈએ. એ વિલોલવી જીવલ્લરી વિરાજમાન, મૂર્દની દગા 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 જબલ લાટ પટ ભાવ, કઈ કિશોર ચંદ્ર શેખર રતિપતિ ક્ષણમ મમ ધરાધર નંદિની વિલાસ બંધુ બંધુર સુરધિ ગંગ સંતતિ પ્રમોદ માન માન શેખ બાંધનાચ ધોરણી નિરુંદ ધરાપતિ અને ગજ દિગંબરે મનો વિનોદ મેદ વસ્તુની કરાલ ભાલ પટ્ટિકા.
આખો હિમાલય જયારે રાવણે ઉપાડ્યો, એટલે ભગવાન ભોળાનાથ ને થઈ ગયું કે કોણ આવ્યું? ભગવતી પાર્વતીજીએ ઉમિયાજીએ કીધું, ગાંડો તમારો ભગત આવ્યો છે, જમણા પગનો અંગૂઠો દબાયો, રાવણની ભુજાઓ પાતાળમાં દબાઈ ગઈ, રાવણની ભુજાઓ પાતાળમાં દબાઈ ગઈ, તમામ મહેનત કરી ભુજાઓ નીકળી નહીં, પછી દશાનંદને એમ થયું કે આને બળથી નહીં જીતી શકાય, અને પોતાના નેત્રોને બંધ કર્યા. એકદા નિલિંબ નિર્જરી નિકુંજ કોટ રે વસન વિમુક્ત દુર્મતિ સદા સ્વરસ્ત મંગલમ વહન વિલોલ લોલ લોચને લલામ ભાલ લગ્ન ક સિવેતિ મંત્ર મુચ્ચર અન કદા સુખી ભવામ્યહં કદા સુખી ભવામ્યહં કદા સુખી ભવામ્યહં. નારાજ છંદની 14 કળી રાવણે લખ્યા, અને ભગવાન પ્રગટ થઈ ગયો, પ્રસન્ન થઈ ગયો. માય રાવણ માગી લે દશાનંદ, શું કામે કે ભોળા ભોળા રે એ માદેવજી ભોળા રે, હે તમને ચડે રે તમને ચડે રે બબૂતીના ગોળા, માદેવજી ભોળા રે ભોળા એ ભોળા માદે. આવો ભોળો નાથ, એક પુષ્પ એક બીલી પત્ર એક લોટા જલ કી ધાર, તો પછી દયાલુ રીજ કે દે દે ચંદ્રમૌલી ફલ ચા. રાવણ ને કીધું માગી લે માગી લે, ની વરદાન જે આપ્યા, પણ આ જે રાવણ છે હિમાલય જે ઉપાડી લે એ કાન ના કુંડળ તેદી ઉપાડી નો હોય તો બલિરાજા ને ત્યાં. પૌરાણિક કથા છે, કાન ના કુંડળ ન ઉપાડી શકો, પડી ગયો, પરસેવે રેપજેપ થઈ ગયો. બલિરાજા એ બાવડું જાલી ઉભો કર્યો, ગોઠો બહુ પડ્યો, ઘણા સાયકલ ઉપર થી પડી જાય પછી ચારે બાજુ જોઈ સાયકલ ઉપર બેસીને પછી નીકળી જતા. બલિરાજાએ પૂછ્યું, ન ઉપડા કે ના? ના, ભગવાન સાથે યુદ્ધ કરવું છે તારે? કા કે તો હે રાવણ, હે દશાનંદ, જે કાનના કુંડળ તારાથી ઉપડા નહીં ને ઈ મારા દાદા બાપુ હિરણ્યકશિપુ કાનમાં પહેરતા, ઈ એકવાર ભગવાન આરે બાજવા ગયા તા, હજી અમને એનો પત્તો જડતો નથી, અમારે એને ગોતવો ક્યાં, અમારે શ્રાદ્ધ ક્યાં નાખવું, ઈ હજી અમને ખબર નથી. અને આવી વાત કરે છે, આ બધી વાતો છે એ બધાને સમજાવવા માટેની, પછી બધાને એટલે તમને સમજાવવા માટે એવું નથી, અમારે સમજવાનું હોય. આમાં કઈ અમે જાણી ગયા હોય ને દુનિયાને સમજાવી દઈ ને એવું આમાં કઈ છે જ નહીં, આમાં તમારે સમજવાનું હોય, અમારે સમજવાનું હોય, છતાંય ડાપણની વાતો કોણે કીધી રે દુનિયાના ડાયા, આ બધી ડાપણની વાતો કોણે કીધી? શિવને રીઝવ્યા જેણે, વેદને વિચાર્યા જેણે, શિવને રીઝવ્યા એણે, જાનકીને કેમ હરી લીધી? વેદને વિચાર્યા જેને, શિવને રીઝવ્યા એને, જાનકીને કેમ હરી લીધી રે દુનિયાના ડાયા, આ બધી ડાપણની વાતો કોણે કીધી? ડાપણ છે એ વયું જાય છે.